સૌરાષ્ટ્ર કચ્છના મનોદિવ્યાંગ બાળકો માટે વન્ડર સ્પોર્ટ્સ એકેડેમીની સ્પેશિયલ બાળકોને ફ્રીમાં એક્ટિવિટી કરાવે છે. મનોદિવ્યાંગ બાળકોના માતા પિતા જે કંટાળી ગયા હોય તેવા માતા પિતા માટે આ સેન્ટરની મુલાકાત લેવી જરૂરી છે, કારણ કે અહીંયા સ્પેશિયલ બાળકોને ફ્રીમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે, જેથી બાળકો સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં આગળ વધે. ત્યારે યોગા ડે પર આ એકેડેમી દ્વારા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 47 મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકોને યોગ કરતા જોઈને 100 કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. નમસ્તે, હું ભૂમિકા દુધાત્રા, વન્ડર સ્પોર્ટ્સ એકેડેમી સૌરાષ્ટ્રમાં. ફર્સ્ટ ટાઈમ આપણે સ્પોર્ટ્સ જે સ્પેશિયલ ચાઇલ્ડ માટે જ, આપણે મનોદિવ્યાંગ સ્પેશિયલ ચાઇલ્ડમાં મનોદિવ્યાંગ બાળકો માટે જ આપણે આ સ્પોર્ટ્સ એકેડેમિક ચાલુ કરવામાં આવી છે. આ એકેડેમિકમાં મારા 40-45 બાળકો ઓલરેડી એમાં પાર્ટિસિપન્ટ છે અને તે રમે છે. આ બાળકોને એક પેરા ઓલિમ્પિક, સ્પેશિયલ ઓલિમ્પિક્સ, મહાખેલ અને ઇન્ટરનેશનલ ગેમમાં સુધી પહોંચાડવા માટેનું ફર્સ્ટ ટાઈમ આપણે રાજકોટમાં ઓપન કર્યું છે. આ બાળકો એક અપસેટ થયેલા માતા પિતાઓનું ગૌરવ વધે અને માતા પિતા એમ ન માને કે મારું બાળક એક ડિસેબલ છે, હવે એ આગળ નહીં વધી શકે, પણ એના માટે ભગવાને એનામાં અંદર કોઈ પણ એક સ્કિલ આપી છે અને એ સ્કિલ બહાર કાઢીને આપણે માતા પિતાનું અને દેશનું, રાજકોટનું અને બધાનું નામ રોશન કરવું છે, એ માટે આ મેં વન્ડર સ્પોર્ટ્સ એકેડેમિકની હેતુથી સ્થાપના કરી છે. 50-55 બાળકો આમાં લાભ લઈ રહ્યા છે અને દર સન્ડેના હું કરાવું છું. દર સન્ડેના રેસકોર્સમાં, લાઇબ્રેરીના પાર્કિંગમાં કરાવું છું અને આમાં બાળકોને એક ઉત્સાહથી બાળકો રમે છે. અને મેં ટૂંક સમય પહેલાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું પણ આયોજન કર્યું હતું, એમાં 35 બાળકોને પાર્ટિસિપેટ કર્યા હતા અને સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં જેવી રીતે રમાય એ જ રમત એ જ રીતે અમે રમાડી છીએ અને બાળકને આગળ વધારી છીએ. બાળકને ઇન્ટરનેશનલ ગેમ જેમ કે વોલીબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ એવી બધી ગેમ્સો, પછી આઉટડોર ગેમ છે, ઇન્ડોર ગેમ છે, એવી બધી ગેમ્સો અમે રમાડી છીએ. ઇન્ડોર ગેમ્સમાં યોગા છે, મેડિટેશન છે, તેમ છતાં એક્સ્ટ્રા અમે એ કરાવી છીએ, જિમ્નાસ્ટિક ને એ બધું નથી રાખતા. અમે ખાલી બાળકનું પ્રોત્સાહન વધે અને બાળકના માતા પિતાનું ગૌરવ વધે અને તે કહી શકે કે મારું બાળક ડિસેબલ છે એ જ અમારી ફી છે.